નમસ્કાર, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ને ચોપાટ કાર્યક્રમ હોય એટલે ચોક્કસ કોઈ વિષય વસ્તુને મુદ્દો હોય. જો ખાસ કરીને વિષય વસ્તુની વાત કરીએ તો જે પ્રમાણે ક્યાંક સમાજમાં બે વર્ગની વાત થાય છે, એક પુરુષોની વાત થાય છે, બીજી મહિલાઓની વાત થાય છે. પણ એક આક્ષેપ થતો આવ્યો છે કે પુરુષોની વાતો વધુ થાય છે, મહિલાઓની ઓછી થાય છે, આવો આક્ષેપ હોય છે. ને પુરુષ પ્રધાન સમાજ છે, આવી વાતો છે. પરંતુ શું ખરેખર પુરુષ પ્રધાન સમાજ હાલમાં છે? ક્વેશ્ચન માર્ક છે. કારણ કે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે ત્યારે દરેક ફિલ્ડમાં એમની ભાગીદારી છે, એટલે હવે કદાચ ન કહી શકાય. પહેલાં એવું હતું કે પતિ કમાતા હતા અને પત્ની ઘરમાં ઘરકામ કરતી હતી, રાંધવાનું કામ કરતી હતી. અત્યારે એવું નથી, અત્યારે બંને કમાય છે. પણ હું તો એમ કહીશ કે ઊંધું છે, પત્ની કમાય છે અને પતિ ઘરકામ કરે છે, આવા પણ કિસ્સા વધ્યા છે. ખોટું નથી, બંનેની ભાગીદારી છે સમાજમાં, હોવી જોઈએ સંસારમાં ભાગીદારી. આ જ મુદ્દે ખાસ ચર્ચા કરવી છે. કારણ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત થતી હોય છે, મહિલાઓને અનામત આપવાની વાત થતી હોય છે, ત્યારે પંચાયતોમાં 50% અનામત મહિલાઓને આપવામાં આવી છે. પરંતુ લોકસભા ને વિધાનસભામાં શા માટે નહીં? અને જ્યારે અનામત આપવાની વાત આવે છે ત્યારે એકી સૂરે અવાજ ઉઠે છે કે આપવી જોઈએ, પણ એક્શનમાં આવવા માટે જે પુરુષ સાંસદો છે, જે પુરુષ વહીવટકર્તાઓ છે, એ ક્યાંક અંદરખાને એક થઈ જાય છે, મહિલાઓને અનામત મળતી નથી. અને આ જ મુદ્દો હજુ પણ એમને એમ છે. નો ડાઉટ સોનિયા ગાંધીએ એ એક કાગળ લખ્યો કે ભાઈ સંસદમાં 33% પ્રતિનિધિત્વ આપવું જોઈએ. પણ સોનિયાજીને એ પણ સવાલ થવો જોઈએ કે 10 વર્ષ તમારું શાસન હતું, એ વખતે કેમ આ ન સૂચ્યું? આ પણ એક અગત્યની વાત છે. અને આ જ ચર્ચા કરવી છે, ખાસ કરીને આ ચોપાટ કાર્યક્રમમાં મહિલા અનામત અંગે. હવે ભાઈ, મહિલા અનામતની વાત હોય અને ગેસ્ટ તરીકે જો મહિલાઓને ન બોલાવીએ તો અધૂરું કહેવાય. હું તો કહું છું મહિલાઓને જ બોલાવીએ તો જ આની ચર્ચાને ન્યાય મળે. ખાસ રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર છે અને સોનલબેન જોશી જાણીતા ધારાશાસ્ત્રી છે. બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. રુઝાનજી, પહેલાં તો હું આપને પૂછીશ કે મહિલા અનામતની ક્યાંક માંગ ઉઠી છે? 50% જે આપવામાં આવી છે પંચાયતોમાં અનામત, લોકસભાને રાજ્યસભામાં મળવી જ જોઈએ, નથી મળતી. પહેલાં તો હું એ કહું છું કે જરૂર શા માટે પડી, શું જરૂર છે તમારે અનામતની? સૌથી પહેલા તો સરસ રીતે પૂછો છો, કારણ કે મને લાગતું નથી કે મહિલા. જી ના ના, તમે આઈ સી, તમે અત્યારે એટલે કે અમારા જેવાને જોઈને કહો છો કે લાગતું નથી. અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે જસ્ટ અત્યારે તમે એક્ઝામ્પલ આપે એટલે એ પર આપું છું કે ભાઈ મહિલાઓ પુરુષની સમોવડી બની છે ને આમ તેમ કામમાં બી હાથમાં કામ કરે છે ને, પણ અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે કામ તો એ કરે છે પણ પછી ઘરનું બોજ બી એને પછી એટલે એને ડબલ ડબલ ડ્યુટી. મેં એમ પણ કહ્યું કે પુરુષો કરે છે કામ, મેં ઓછું મેં એ પણ કહ્યું છે સાથે સાથે. ઓકે ફાઇન, રવિ ટોપિક ચેન્જ નથી કર્યો પણ એ છે થોડું છે, લેટ અસ સે 1% હોય 2% હોય એ સામે 98% બહેનોનું હોય. ઓકે લેટ્સ એક્સેપ્ટ. ચલો ઓકે, સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે અનામતી શું જેવું છે. હવે થયું છે શું કે જયારે પંચાયતમાં, હું થોડું બેક જાઉં છું, પંચાયતમાં જયારે 50% અનામત થઈ ગયા ત્યારે બધાને એ થતું હતું કે શું જરૂર છે. પણ એના એક્ઝામ્પલ જે સ્ટડીઝ આવી, સ્ટડીઝ એટલી પોઝિટિવ આવી કે જયારે બહેનો એક પોઝિશન પર હોય છે. હા, એમાં થોડું નેગેટિવ બી એ થયું હતું કે ઘણા પોઝિશન પર બેઠા હોય છે પણ એમનો પાછળથી હસબન્ડ કામ કરતા હોય, યા પેલા શું કહેવાય પાવર સેન્ટર હસબન્ડ પર હોય. પણ ફાઇન, એ તો બધા થાય છે, આઈ મીન જેન્ટ્સ વાળામાં બી જાય છે અત્યારે જો. તો પણ આમાં ન થવું જોઈએ ને, સ્ટીયરિંગ તો હાથમાં રાખવું જોઈએ મહિલાઓએ, જો તમને હક મળ્યો છે તો. આ બધા થતું હોય છે, આપણે કોંગ્રેસમાં જોયું અને અત્યારે એનડીએ ગવર્નમેન્ટ છે એમાં જોઈ રહ્યા છે કે ક્યાંથી ક્યાં કયા સ્ટેટો ચાલી રહ્યા છે, એટલે આપણે આમાં અત્યારે નથી પડવું. તો પોઈન્ટ અત્યારે છે કે બહેનોને અનામત કેમ આપવી છે, એટલા માટે આપી છે કે જે વખતે જેમ કે બાબા આંબેડકરે બી જયારે એસસી એસટી માટે રિઝર્વેશન કર્યા હતા, ટુ ગેટ ધેમ અપલિફ્ટ ધેમ. કારણ કે થાય છે શું કે બહેનોને દબાવવામાં આવે છે. અનફોર્ચ્યુનેટલી આપણી સાથે કોઈ પોલિટિકલ પાર્ટીવાળા બહેનો નથી, ના તો બહુ એમાં મજા આવત, કારણ કે હું ડિસ્કસ કરત ને એ લોકોને એક્સેપ્ટ કરવું પડે, ભલે પછી ત્યાં પાર્ટીમાં જાત તો શું થાય પછીની વાત છે. પણ અનફોર્ચ્યુનેટ થાય છે શું કે બહેનોને જયારે કામ કરાવે છે બધે જાય, અગર તમે બિઝનેસમાં બી જુઓ, ઓફિસમાં બી જુઓ, પ્રોફેશનલમાં બી જુઓ, તો બહેનો તમે પર્સન્ટેજ જોશો તો બહેનો લેબરમાં વધારે બહેનો છે અને જે પેલા ઇલાઇટ જોબ્સમાં ઓછા બહેનો છે. એટલે આ રીતે બહેનોનું શોષણ થઈ રહ્યું છે. એટલે અગર બહેન અગર અનામત રાખીને બહેનોને ચાન્સ મળે, સી અલ્ટિમેટલી થાય છે શું કે ઘણા દેર આર રિયલ ગુડ પોલિટિકલ લીડર્સ ઇન વુમેન ઓલ્સો, બટ અનફોર્ચ્યુનેટલી એ લોકોને દબાવી દેવામાં આવે છે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન જે મેં કહ્યું કે પંચાયતમાં સ્ટડી કહેવામાં આવી કે જ્યારે સ્ટડી થઈને બહેનોને ચાન્સ મળ્યો ત્યારે એ જોયું કે એ વખતે
બહેનોએ વધારે સારું કામ કર્યું છે. એક એક સિમ્પલ એક્ઝામ્પલથી આપણે ચાલુ કરીએ, બીજા ઘણા એક્ઝામ્પલ્સ પછી આપીશ. કે વચ્ચે ઇનિશિયલ એવું વિચાર્યું હતું કે આપણે બહેનોને કંઈક ફ્રીમાં ઘઉં કે કંઈક આપીએ, એવું કંઈક વિચાર્યું. તો પેલી બહેનોએ કહ્યું, ના, જે પંચાયતની સરપંચ હોય, ના, અમે ઘઉં ના આપો, અમને બાજરો આપો, કારણ કે બાજરો જલ્દી પકે કે સમથિંગ લાઈક દેટ. એટલે આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ગીવ એક્ઝામ્પલ કે જે બેન હેડ પર બેસે છે પોઝિશન પર, એ લોકોને ઘણીવાર એ શું જોઈએ છે કે ઘર કેવી રીતે ચાલે, બાળકો કેવી રીતે થાય. એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે બહેનોને અનામત મળવું જોઈએ. ચલો બિલકુલ, સોનલબેન આપનું શું કહેવું છે કે બહેનોને અનામત મળવી જોઈએ, રાજકારણમાં વહીવટમાં આવવું જોઈએ? કારણ કે એક ચર્ચા એ પણ છે કે મહિલા સરપંચ છે, મહિલા કાઉન્સિલર છે, પણ સ્ટિયરિંગ એમના હાથમાં નથી, સ્ટિયરિંગ એમના પતિના હાથમાં છે. વહીવટો કરવા, સાઈનો કરવી, જે પણ કંઈ કરવાના છે કામકાજ, એમના પતિ કરતા હોય છે. મહિલા તો ઘરમાં રસોઈ જ બનાવતી હોય છે. ડેફિનેટલી, એકચ્યુઅલી અનામત આપવું જોઈએ, પણ અનામત માટેના ક્રાઇટેરિયા નક્કી કરવા જોઈએ. આપણે એક કદાચ હમણાં જોયું તો એક જોક ચાલી રહ્યો છે કે નેતા બનવું હોય તો એના માટે ગ્રેજ્યુએશન પણ ના હોય તો એ નેતા બની શકે છે. એટલે મહિલાઓને અનામત આપો, પણ એવી મહિલાઓને અનામત આપવું જોઈએ કે જે સુશિક્ષિત છે, અથવા તો જેને કોઈ અનુભવ છે કોઈ દરેક વસ્તુમાં, ચાહે કોઈ પણ નેતા હોય અને જે ટિકિટ લડવી હોય તેના માટે મિનિમમ એજ્યુકેશન હોવું જરૂરી છે. આપણે અમેરિકાની વાતો કરીએ કે ફોલો કરીએ કે જ્યાં ફોરેનની, કે ભાઈ ત્યાં આગળ નેતા હોય તો મિનિમમ એજ્યુકેશન એટલીસ્ટ એટલું તો રાખો કે ગ્રેજ્યુએશન એને કરેલું હોય. એવી રીતે સ્ત્રીઓને અનામત જરૂરી છે, પણ એવી સ્ત્રીઓ લાવો કે જે વહીવટ કુશળતાથી કરી શકે, એવી મહિલાઓને લાવવાની જરૂર છે. નહીં કે સ્ટેરિંગ એના હસબન્ડના હાથમાં હોય ને કામ કરી શકે. મહિલા અનામત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લેડીઝ સૌથી વધારે, એક સાયન્ટિફિક રીતે બી પ્રૂવ કરેલું છે કે લેડીઝનું મગજ એક સાથે મલ્ટીટાસ્કિંગ બહુ બધું કામ કરી શકે છે, અને એ સારી રીતે કરી શકતી હોય, સારામાં સારી વહીવટ કરતા હોય છે. તમે ચાહે બેન્કિંગ ક્ષેત્ર જુઓ અથવા તો કોઈપણ ક્ષેત્રે જુઓ, ખાસ કરીને લેટેસ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં જે આપણા જે મિનિસ્ટ્રીમાં જે ડિફેન્સમાં જે બનાયા છે મંત્રીશ્રી, એ પોતે પણ શીઝ ઓલસો નિર્મલા જે સીતારમણ છે એ પણ શીઝ ઓલસો લેડી, અને એ સારી રીતે પોતાની જાતને નિભાવી રહ્યા છે. એટલે એવું નથી કે નથી, પરંતુ મહિલા અનામત એટલા માટે કે તે કમ્પલસરી લેતા શીખશે તો મહિલાઓ આની અંદર અગ્રેસિવલી આવી શકશે, પોતાના પ્રોબ્લેમ્સથી લઈ સમાજના પ્રોબ્લેમ્સથી લઈને પોતે ઉજાગર કરી શકે. પણ આઈ એમ એગ્રી કે જ્યારે નેતાઓ પુરુષ સાથે જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે પુરુષો મહિલા નેતાઓને દબાવતા હોય છે, પરંતુ એમને એ બધી પાછળની વાત છે દેસાઈભાઈ. પણ એટ ધ મોમેન્ટ અત્યારે એક જ વસ્તુ છે કે અનામત મળે, બહેનો આગળ આવે, પરંતુ ક્રાઇટેરિયા એજ્યુકેશનનો ક્રાઇટેરિયા મસ્ત છે. પણ એજ્યુકેશન વાત કરો છો, અનુભવની વાત કરો છો, તો જે સોનલબેન પૂર્વ વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી પણ કેપેબલ મહિલા છે, આગળ આવી છે, નથી આવી એવું નથી. આપે જ કહ્યું કે આ જે નિર્મલા સીતારામન છે, માની લો કે વિદેશની વાત કરીએ તો જર્મનીમાં પણ મહિલા, સુષ્મા સ્વરાજ છે, મહિલા જે કહેવાય કે ચાન્સેલર છે, મીરા કુમારી કે જેઓ સ્પીકર બન્યા હતા, એટલે જે સક્ષમ છે, અનુભવી છે, એ તો આગળ આવે છે. પછી એમાં અનામત કે ન અનામતનો પ્રશ્ન નથી, પણ અનામત હશે તો કમ્પલસરી એમને લેવું પડશે. સોરી જી, જો કમ્પલસન હશે તો એમને કમ્પલસરી લેવું પડશે, અધરવાઇઝ પોસિબલ નથી કે એ લોકો લે. કારણ કે જ્યારે મહિલાઓ આગળ હશે, ઇન્દિરા ગાંધી હતું તો તમે સમજો કે એ વખતનું જે વારસાગત ચાલુ આવતું હતું અને એ પ્રમાણે જે તમે જોવા જાઓ તો વારસો ચાલ્યો આવે છે. કોંગ્રેસમાં જુઓ તો વન બાય વન એકાદ પેઢી ચાલી આવે છે. અત્યારે પણ જે કોંગ્રેસની વાત કરો છો તો ભાજપની વાત કરો છો તો તમે સડનલી લેડીઝની જુઓ તો લેડીઝો પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી અત્યારે જોઈ રહ્યા છે કે ચલો ભાઈ આપણને મહિલા મુખ્યમંત્રી મળ્યા, અત્યારે આનંદીબેન મળ્યા, કે સુષ્મા સ્વરાજ વિદેશ નીતિનું સારામાં સારું અત્યાર સુધીમાં જો કોઈએ કામ કર્યું હોય, ચાહે કોંગ્રેસના શાસનમાં કે ભાજપના શાસનમાં, તો સુષ્મા સ્વરાજ સારામાં સારું કામ કરી રહ્યા છે. પરંતુ એ લેડીઝે વહીવટ કરતા છે, પણ અનામત હોય તો આવી સુષ્મા સ્વરાજ જેવી બીજી લેડીઝ પણ આવી શકે. આ નિર્મલા સીતારમણ છે તો એવી બીજી સ્ત્રીઓ પણ છે, પરંતુ અનામત હશે તો એ લોકોને ફરજિયાત કમ્પલસરી લેડીઝને લડાઈ પડશે. બાકી પુરુષ પ્રધાન જે પુરુષોની મેન્ટાલિટી છે કે અમે જ લડવા જોઈએ, અમારો જ કબજો હોવો જોઈએ, અત્યારે જો અનામત આવે તો કમ્પલસરી એ સીટો લેડીઝની થાય અને લેડીઝ લડાવે તો એ કંઈ કામ થઈ શકે. મારું માનવું એવું છે કે અનામત 100% 50% અનામત હોવું જોઈએ. ચલો 50% અનામત હોવી જોઈએ. નિર્મલા સીતારામનની બેન વાત કરી, ક્યાંક સુષ્મા સ્વરાજની વાત કરી, સોનિયા ગાંધી, મીરા કુમાર, અનગણિત મહિલાઓ છે કે જે દરેક અલગ અલગ ફિલ્ડમાં આગળ આવી છે અને રાજકારણમાં પણ ખાસી એવી મહિલાઓ આગળ આવી છે, સારો એવો ભાર પણ સંભાળે છે. પરંતુ રુઝાન બેન, ક્યાં નડતર છે, ન્યાય મહિલાઓને કેમ મળતો નથી, એની પાછળનું કારણ શું કહેશો? સૌથી પહેલા તો આ તમે જે થોડા જ નામો દીધા, આથી વધારે નામો, હા હું કહું છું, આગણિત, યસ યસ યસ, કો અગર આપણે આઈ થિંક 10% 11% વુમેન પોલિટિશિયન્સ આર એટ અ પોઝિટ એટ આર ઇલેક્ટેડ, લેટ અસ ટોક ઓફ ધેટ, રાઈટ? એટલે 10-11% કશું ના કહેવાય. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે ક્યાં નડતર છે, ધ પોઈન્ટ ઇઝ અત્યારે એ થાય છે કે જે અત્યારે બધા લેટ અસ વુમેન રિલેટેડ લોસ બનાવે છે. મારે એવું સી, આઈ એમ વેરી ક્લિયર કે અત્યારે આપણે જ્યારે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ યા વુમેન રિઝર્વેશનની વાત કરીએ તો હું એવું નથી કહેતી કે આ સ્ત્રી પુરુષની લડાઈ છે.
હું તો અચ્છાઈ ને બુરાઈની લડાઈ વર્ડ યુઝ કરું છું, કારણ કે ઘણી વાર સ્ત્રી સ્ત્રીની જે, કારણ કે મને યાદ છે 2010 જયારે રાજ્યસભામાં બિલ ગયું હતું અને ત્યાંથી તો પાસ થઈ ગયું, પણ એ પહેલા જેટલી ડિબેટો થતી હતી તો તે વખતે સમાજવાદી પાર્ટી ને બીજી બધી થોડી પાર્ટીઓ હતી યાદ નથી નામ, પણ એ લોકોમાં આઈ થિંક એક તો આપણા માયાવતી જ હતી મારા ખ્યાલે, યાદ નથી, એમને બી પેલું કીધું કે ના ભાઈ અનામત અમે ના કરીએ, કારણ કે એ અનામતમાં અનામત કરો, એટલે અનામતમાં અનામત નો મતલબ એવો હતો કે 33% 33%, લેટ ઇઝ નોટ ટોક ઓફ 50%, કારણ કે 50% એટલે નહીં થઈ શકશે એ લોજિક તમને આપી દઉં, 50% પોસિબલ નથી, કારણ કે 22% આમ બી અત્યારે SC ST માટે રિઝર્વ થઈ ગયા છે, એટલે અગર આપણને 33 આપશે તો ટોટલ આપણને એટલે બહેનોને તો ટોટલ આઈ થિંક અરાઉન્ડ 55 પર પહોંચશે, તો 55 પર પહોંચે તો પેલા જનરલ વાળા બૂમ પાડશે ગમે તો 45 પર આવી ગયા, એટલે 33 એટલે, અને અગ્ન કરે તમે 50% આપશો તો સીધું બીજા 20% વધી જશે, એટલે ઇટ વિલ બી અ બિગ મેસ, એટલે કમિંગ બેક વી આર હેપી વિથ 33%, અત્યારે આપણે એની પર મહેનત કરવાની છે. બરાબર સોનલભાઈ, હવે ના લેટ મી કમ્પ્લીટ નાઉ યોર પોઈન્ટ ઇઝ કે કેમ આપણને અનામતની જરૂર છે, દેટ વોઝ યોર ક્વેશ્ચન. જરૂર એટલા માટે છે કારણ કે જે મહિલાઓ વર્ગો જે લોકો કેપેસિટી છે, કારણ કે આમાં આપણે ઘણા નામો જોયા જે અત્યારે ડિસ્કસ થયા, એ લોકોનું બેકગ્રાઉન્ડ છે, ફેમિલી બેકગ્રાઉન્ડ છે પોલિટિક્સમાં, એટલે એ લોકો આ પોઝિશન પર આવી શકે છે, ભલે એ લોકો સારા છે, એમાં મારે કોઈ ઝઘડો નથી કરો, પણ બીકોઝ ઓફ ફેમિલી બેકગ્રાઉન્ડ એ લોકોને એ પુશ મળ્યો છે, ત્યારે ઘણી એવી સારી મહિલાઓ છે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ નથી ને એટલે નથી આવી શકતી, એ લોકોને દબાવી દેવામાં આવે છે એટલા માટે. અને પછી આપણે જે અત્યારે આટલા વખાણ કર્યા સીતારામ મેડમના કર્યા, સુષ્મા સ્વરાજના કર્યા, બીકોઝ ઓફ ધેર પોલિટિકલ બેકિંગ, પણ અગર માની લો કે કોઈક સારી મહિલા છે, એ બી સુષ્મા સ્વરાજ જેવી સારી છે, પણ એને નથી ચાન્સ મળતો, એટલા માટે આપણને રિઝર્વેશન છે. ધીસ ઇઝ વોટ રિઝર્વેશન ઇઝ. અને બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે લખાયું છે આપણું જે બિલ હતું જે રાજ્યસભામાં ગયું હતું, પણ હવે ઇટ હેઝ ટુ બી ડિસમિસ કારણ કે પાસ નથી થયું, એમાં લખ્યું હતું કે આપ ખાલી 15 વર્ષ માટે માંગી રહ્યા છીએ, ને એમાં બીજી બી પોઈન્ટ લખી હતી ભાઈઓ એટલું ટેન્શન કરવાનું નહોતું, કારણ કે આઈધર ઇટ વોટ એક તો રિવોલ્વિંગ હોય, એવું કીધું હતું કે 180 કે 181 સીટ તમે વધારે વધારી દો અંદર, એટલે શું ભાઈઓને જાતે બી અન્યાય ના થાય, અને ઓબ્વિયસલી અત્યારે આપણે જે રીતે આપણી વસ્તી વધી છે પોપ્યુલેશન, તો ઓબ્વિયસલી આપણે સીટો આજે નહીં તો કાલે વધારી જ પડશે, અગર જે કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું છે એ રીતે અગર કોઈ એમાં મહેનત કરે તો, તો ઓબ્વિયસલી એમાં કશું ખોટું નહોતું, એટલે આઈ એમ વન્ડરિંગ કે વાય ધ બોયઝ આર વાય ધ જેન્ટ્સ આર બીંગ ઇનસિક્યોર. ચલો સોનલબેન, આપ ક્યાંક 50% વાત કરો છો, રુઝાનજી ક્યાંક 33% વાત કરે છે, ચલો જે બી મળે એ સારું છે, પરંતુ 33 માં તડકો પછી 50 કરશું, 33 એટલે અહીંયા તમે જે માંગ 33 માંથી સીધી 50 થઈ જાય છે, ઇલોજિકલ વાત નહીં કરી, એટલા માટે કહું કે 33 ઇઝ અ લોજિકલ ફિગર. ચલો ઓકે, એક બાજુ કે છે નારી એટલે દુર્ગા સ્વરૂપ, ને એક બાજુ નારી શક્તિની ક્યાંક વાતો કરે, બીજી બાજુ તમે અનામત માંગો છો તો કદાચ સમાજને ગળે ન પણ ઉતરે. સોનલબેન શું કેવું છે, નારી શક્તિ છે, દુર્ગા સ્વરૂપ છે, તો પછી એ પણ એક તો એ મારીના રેપ થાય છે, લેટ અસ કહી દે ભવિષ્યમાં એવું, અત્યારે તો જમાનો બહુ આગળ આવી ગયો છે, આપણે ચર્ચા નહીં કરીએ. જી સોનલબેન, કો અનામત માંગવું પડે એવી પરિસ્થિતિ એવી ક્રિએટ થઈ, અત્યારે બધા બહુ બધા અનામતના આંદોલનો ચાલી રહ્યા છે, બહુ ખરા જોવા જઈએ તો બધા અલગ અલગ ભાગે આ સમાજવાળા માંગી રહ્યા, પેલા સમાજવાળા, બધું અનામત થઈ ગયું છે, પરંતુ સ્ત્રીઓ માટેની જે રાજકારણની અત્યારે વાત કરીએ છીએ, વિષયાંતર નથી કરતા, પરંતુ સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે, સ્ત્રીઓ જે પ્રમાણે ઘર ચલાવી જાણે છે, જેટલી વૈવધ કુટુંબ, અગેન એ જ વાત કરીશ કે જે કુશળતા છે, જે એજ્યુકેશન છે, જે પાવર છે, જે હોશિયારી છે, જે પુરુષો ઇનસિક્યોર થવાની જરૂર નથી, જે સ્ત્રીઓ જે રીતે વહીવટ સંભાળી શકે એટલું પુરુષો નથી સંભાળી શકતા, અને જે પુરુષો જે પોતાની હસબન્ડ જે પોતે વાઈફ સપોઝ છે સરપંચ, અને જે હસબન્ડ લોકો કામ કરે છે એના માટે બી હું એનો ઓપોઝ કરું છું કે એ લોકો ઉપર બી એક્શન લેવા જોઈએ. બિલકુલ રુઝાનજી, લાગતું નથી કે જે અત્યારે રાજકારણમાં સક્રિય લેડી છે, જે બી આપણે નામ દીધા છે, એમણે પણ ક્યાંક પ્રયત્ન કરવો જોઈએ, એક મંચ પર મહિલાઓને લાવવી જોઈએ, 33% અનામતની માંગ એમણે કરવી જોઈએ, કોઈ પણ પાર્ટી હોય, પરંતુ એમણે એમની પાર્ટીને કહેવું છે એમણે એક થવું જોઈએ. સી હવે આ બહુ સરસ ક્વેશ્ચન પૂછે, એટલે આઈ વોન્ટેડ કે સમ પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ શુડ બી ધેર, કારણ કે અમે જયારે અંદર વાતો કરી વિધાઉટ ધ કેમેરા તો એ લોકો તો કહે છે જ કે રુઝાન અમારી જોડે અન્યાય થાય છે, રુઝાન આમ થાય છે, રુઝાન અમને દબાવી દેવામાં આવે છે, અમારી પાસે બધું. કાસ્ટિંગ કાઉટ ની ક્યાંય ફરિયાદ આવે છે જે બોલિવૂડમાં છે, આમાં નહીં પૂછી લઉં ને, કારણ કે મતલબ એવું કે મારે કોઈ રોલ જોઈએ છે તો મારે પેલું બધું બોલિવૂડ ની હું વાત કરું છું, અહીંયા એવું છે ઘણી વાર
કે રોલ જોઈએ છે ને, કારણ કે તો પછી બધાને આવી જાય, પણ તમે ક્યાંક પોઝિશન પર છો ને ત્યાં ટકી રહેવા માટે, આ રિપીટ એક્ઝેક્ટલી કે તમે જે ભી પોઝિશન પર છો ત્યાં ટકી રહેવા માટેનું કાસ્ટિંગ કાઉચ છે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ કન્વે ઇન ટર્મ્સ ઓફ કાસ્ટિંગ કાઉચ. કમિંગ બેક ટુ હવે તમારું જે પોલિટિકલ બહેનોનું શું કહેવું છે, એ લોકો યસ યસ અવાજ ઉઠાવો જોઈએ. તમને એક્ઝામ્પલ આપું, તમે ઘણીવાર આપણા જે બહેનોના જ્યારે રેપ કેસ કે ચાલે છે તો તમે ઘણીવાર નેતાઓને લવારી કરતા જુઓ છો, સાંભળ્યા છે ને? તો અનફોર્ચ્યુનેટલી એ પોલિટિકલ પાર્ટીની બહેનો આઈધર ટીવી પર બોલવા નથી આવતી, યા એ લોકોને શું કહેવાય, ચૂપ કરી લે, કહેવામાં આવે છે કે ભાઈ તમારે સાઈડ નહીં લેવાની, એટલે પેલા નેતાની સાઈડ લેવે. એટલે અનફોર્ચ્યુનેટલી થયું છે શું, એટલે મારે હંમેશા બધી પોલિટિકલ બહેનોને તો પ્લીઝ તમારેથી કહું છું કે પહેલા આપણે બહેન છીએ પછી તમારી પાર્ટી આવશે. પાર્ટી છે કે નહીં, આપણું બહેન પહેલા રહેશે. એટલે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે તમે બહેનો માટે ઉભા રહો, પણ અનફોર્ચ્યુનેટલી લોકો નથી ઉભા રહેતા. બિલકુલ. સોનલબેન શું કહેવું છે? પહેલા સ્ત્રી, જે રુઝાનજીએ કહ્યું કે પહેલા સ્ત્રી પછી જે કોઈ મારી પોસ્ટ છે, હોદ્દો છે, આ બહેનોએ જ ક્યાંક આ મુદ્દો ઉઠાવવો જોઈએ. જે સક્રિય છે, જે આગળ છે, જે રાજકારણમાં છે, એમણે જ આ મુદ્દો ઉઠાવવો જોઈએ. સૌથી ગંદી પોઝિશન, તમે કદાચ બિલીવ નહીં કરો, કોઈ સ્ત્રી ઉપર કોઈ નેતાએ કોઈ ટિપ્પણી કરી, તમે નહીં માનો કે લાઈવ ચાલતું હોય, વચ્ચે કોઈ પ્રોમો બતાવવામાં આવે અને એ પક્ષના નેતાના બહેનો બેઠા હોય અને એ પાછા એવું કહે કે બોલતા હોય ને છતાં પણ એવું કહીને ઉભા રહે કે ના ના અમે માનતા નથી, બતાવતા હોય ટીવી પર કે નેતાએ આ ટિપ્પણી કરી, એટલે પોતે સ્ત્રી છે એ માનવું જોઈએ, એમને એક્સેપ્ટ કરવું જોઈએ. અને જે ખોટું હોય, સપોઝ રાજકારણમાં કોઈ મહિલા પ્રવેશે છે તો એ વસ્તુ સાથે વિચારે કે પોતાના વિચારોને દબાવે નહીં. કોઈ પણ રાજનીતિ એવી ના હોવી જોઈએ કે એ રાજકીય વિચારો, કોઈ પણ પક્ષની કોઈ પણ વિચારધારા હોય, એ વિચારધારાથી સારી મહિલાઓ કેમ રાજકારણમાં નથી આવતી? દેસાઈભાઈ, અનામતની વાત કરો છો તમે, અનામતની વાત છે ડેફિનેટલી, પણ સારી મહિલાઓ જે એજ્યુકેટેડ મહિલાઓ ડરે છે, કારણ કે ગમે તે રીતે એમને દબાવવામાં આવે, સપ્રેસ કરવામાં આવે છે, કારણ કે ગમે તે રીતે તમારો ઓર્ડર જે મેલ, જે પુરુષો છે, જે પોતે નેતાઓ છે, જે આગળ જે વડાઓ છે કે સંગઠનના જે હોદ્દેદારો છે, એ લોકો પોતાની રીતે પોતાનું ચલાવવા માંગતા હોય છે. અને એના કારણે સારી બહેનો પોતે જેનામાં વહીવટ કુશળતા છે પણ એને પોતાને સત્તા આપતા નથી, ગમે તે રીતે એને રોકી રાખવામાં આવે છે. અગર અનામત આવે અને હું એવું માનું 50% અનામત આપે છે અને એક યુનિટી ઉભી થાય છે તો એ અત્યારે આ પણ બેટલ પુરુષો સામે લડવાની સ્ત્રીઓને થવાની જ છે. એટલે એ માટે 50% બહેનોને આપવું જોઈએ અનામત, અને બધા ભેગા થાય, પોતાની વિચારસરણી પ્રમાણે પોતે કાયદો ઘડી શકે, દેશ ચલાવી શકે એટલી સક્ષમ છે. અને આપણે જોયું છે, ઇન્દિરા ગાંધીની વાત કરીએ કે ઘણા કેટલા બધામાં જયલલિતા છે કે આનંદીબેન હતા કે ઇવન માયાવતી હતા, કેટલી લેડીઝ છે, ઇવન મમતા બેનર્જી છે, બધા જ લોકો છે કે જે પોતાની રીતે પોતાના વહીવટ કરી રહ્યા છે, આખા આખા રાજ્યો ચલાવી રહી છે. પરંતુ આવી જેટલી બધી બહેનો છે જેનામાં આવડત છે એને દબાવવામાં આવે છે, ઇવન કેવી ક્રિટિકલ પોઝિશનની અંદર એ લોકો ફાઇટ આપી રહી છે, આટલા બધા નેતાઓની સામે લડવું, કેટલા બધા કેસ કરવામાં આવે છે, દબાવવામાં, છતાં પણ એ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્સી ઉભરી આવે છે. આવી મહિલાઓ છે ડેફિનેટલી, એ જે કહે છે રુઝાનબેન, આઈ એગ્રી વિથ, કે બહેનો છે પરંતુ એમને દબાવવામાં આવે છે. જે સારી બહેનો છે, જે હોશિયાર છે, પરંતુ એ એમનો રાજકારણીઓનો ઓર્ડર ફોલો નહીં કરે, એટલા માટે એ બહેનોને સાઈડ પર કરી દેવામાં આવે છે. અને જે ઊંધું ગાલીને હા હા કરે રાખે એ બહેનોને હોદ્દા આપવામાં આવે છે. અને દરેક પોલિટિકલ પાર્ટીમાં, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, મને પણ બહેનોએ કીધું છે કે અમને લોકોને કામ નથી આપતા, દબાવવામાં આવે. આ દરેક જગ્યાએ સારી બહેનો કામ કરતા અટકે છે, એનું કારણ એ જ છે. સારો વહીવટ કરતા હોય તો સારી બહેનો આવે, ને સારી બહેનો પોલિટિક્સમાં આવશે તો જ રાજકારણમાં અનામતનો બી ફાયદો છે. અગર અનામત આપ્યા પછી પણ જો સ્ટેરિંગ અમને હસબન્ડના હાથમાં રાખવાનું હોય તો પછી કોઈ મતલબ રહેતો નથી. એજ્યુકેટેડ મહિલાઓ હોવી, સારી રીતે વહીવટ કરે, ઇન્ડિપેન્ડન્સી મળે, અને જે પણ નેતાઓ છે એમના દ્વારા દબાયા વગર અગર વહીવટ કરવાની સત્તા આપવામાં આવે તો અનામત મળશે, તો એનું કંઈક લેખે લાગશે, અધરવાઇઝ કોઈ મતલબ નથી. ચલો, બિલકુલ. જે પ્રમાણે સોનલબેન અને રુઝાનબેને કહ્યું કે મહિલા કાયદો પણ બનાવી શકે છે, મહિલા વહીવટ પણ કરી શકે છે, ઇવન દેશ પણ ચલાવી શકે છે, પરંતુ આટલી સક્ષમ હોવા છતાં તેને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે અને સાથે જ સાઈડ પર કરાય છે. અને એક શિખામણ એ પણ છે કે એવી મહિલાઓ જે આગળ છે, સ્ટીયરિંગ પોતાના હાથમાં રાખે. લઈશું એક બ્રેક, બ્રેક બાદ આ ચર્ચાને આપણે આગળ વધારીશું. વેલકમ બેક. ચર્ચા ક્યાંક અગત્યની ચાલી રહી છે કે 50% મહિલાઓને અનામત આપવી જોઈએ, નહીં તો 33% તો આપવી જ જોઈએ અને મળવી જ જોઈએ. આ ચર્ચા ચાલી રહી છે. બંને બહેનો મારી સાથે છે, સોનલબેન છે અને રુઝાનબેન મારી સાથે છે. ચર્ચા જે ચાલી રહી છે, સોનલબેન શું કહેશો? ક્યાંક જે ચર્ચા ખાસ એ છે કે આપે પણ કહ્યું કે સ્ટીયરિંગ પોતાના હાથમાં રાખવું જોઈએ. મહિલાઓ છે ને રબર સ્ટેમ્પ બની જાય છે, શા માટે કૌવત બતાવતી નથી પોતાની? પોતે કેપેબલ છે, પોતે સક્ષમ છે એવું હજુ સુધી ક્યાં પ્રૂવ કરી શકી નથી, અને એટલે જ આ પુરુષ પ્રધાન જે સાંસદો છે એ ક્યાંક અનામત હજુ પણ નથી આવવા દેતા. હા, ગાણા બધા ગાય છે કે આપવી જ જોઈએ, થવું જ જોઈએ, જાહેરમાં બધા જ કહે છે, પણ આખરે જેમ રુઝાનજીએ કહ્યું કે અંદરખાને આ લોકો એક છે.
ડેફિનેટલી આમાં એવું છે કે જો બહાર કદાચ કોઈ મહિલાઓ વિશે બોલવાનું આવે તો એમને એવું લાગે કે અમારી છાપ ખરાબ પડે, જે પ્રમાણે દરેક જગ્યાએ વાતો કરવી છે પરંતુ જયારે ખરેખર સહી કરવાની આવે છે અથવા તો જયારે ખરડો પસાર કરવામાં આવે ત્યારે એ લોકો એકમત થતા નથી અને કોઈ પણ હિસાબે અટકાવતા હોય છે. બીજી વાત છે કે રમત સાહેબની વાત છે તો હું એવું કહીશ કે કોઈ પણ ગામની અંદર અગર મહિલા સરપંચ બની છે અને એનો વહીવટ એનો પતિ કરે છે તો બધા બીજા બધા ગામવાળાઓએ હંમેશા ત્યાં રોકવું પડે. અને એવું નથી દિલીપભાઈ, અહીંયા પણ કેટલા મહિલા કોર્પોરેટરો છે, એમના હસબન્ડ કોર્પોરેટરો કરતા બી વધારે પાવરથી, કે જાણે ધારાસભ્યો હોય ને એટલા લેવલના પાવરથી એમના હસબન્ડ ફરતા હોય છે અને એ લોકો વહીવટ કરતા હોય છે. એટલે આ અટકાવવું જોઈએ અને જે પણ જગ્યાએ આવું લાગે એની ફરિયાદ તાત્કાલિક ધોરણે પાર્ટીના જે નેતા હોય વડા હોય એમને પહોંચાડવી જોઈએ અને બંધ કરાવવું જોઈએ. એ ફરજ કોની છે તો એ એરિયા વાળાની ફરજ છે. કારણ કે ઘણા મેં પોતે કોર્પોરેટરો જોયા છે, એમાં ભાજપ કોંગ્રેસ બંનેના કોર્પોરેટરો આવી ગયા કે જેમના હસબન્ડ એટલો બધો પાવર સાથે કામ કરતા હોય કે જાણે એ જ દેશ ચલાવે છે. બિલકુલ રુઝાનજી, ક્યાંય વિશ્વમાં ક્યાંક જોઈએ તો મહિલા અનામતની વાતો નથી, મહિલા અનામત નથી. અને માની લો કે અહીંયા ભાજપ કોંગ્રેસ જે બી વાતો કરતા હોય, સોનિયા ગાંધીએ પણ લેટરમાં છે, નેપાળમાં 33% છે, સ્વીડનમાં 50% છે, વિશ્વમાં મહિલા અનામત છે. પણ માની લો કે અહીંયા ભારતની વાત કરીએ, પાકિસ્તાનમાં આઈ થિંક 70% છે. ચલો આટલું સરસ છે તો ચોક્કસ ભારતમાં પણ હોવી જોઈએ, પરંતુ ક્યાંક રાજકીય પાર્ટીઓ તૈયાર નથી આવનારા સમયમાં કોઈ રણનીતિ ખરી? સી આઈ ટેલ યુ વન થિંગ, રાજકીય પાર્ટીઓ વચ્ચે મેં કહું ને 2010માં રાજ્યસભામાં પાસ થઈ ગયું, પછી લોકસભામાં ફોર વોટ એવર રીઝન્સ પાસ નહીં થયું, એટલે જ અત્યારે સોનિયા ગાંધીએ લેટર લખ્યું કે હવે તમારું લોકસભામાં તો તમારી મેજોરિટી છે, તમે પાસ કરી લો. હવે અનફોર્ચ્યુનેટલી થયું છે શું, આખા જે પ્રોસીજરની આપણે ક્યારની જે વાત કરી રહ્યા છીએ મેજરલી, કારણ કે આપણે જે રબર સ્ટેમ્પ બબર સ્ટેમ્પ, કારણ કે પહેલા પંચાયતમાં બી આવું કહેવામાં આવતું હતું, પણ નાઉ થિંગ્સ હેવ ચેન્જ. હવે તો તમે જોજો ભણેલી ગણેલી છોકરીઓ સરપંચ બની રહી છે, એમબીએ ભણીને આવી મોટો લાખોનો જોબ છોડીને સરપંચ બને છે, એટલે થિંગ્સ હેવ ચેન્જ. એટલે અમારું મારે એવું કેવું છે કે અત્યારે બહુ બધી મગજમારી ના કરો કે આ આ રૂલ રાખો, પહેલા રૂલ રાખો, તમે પહેલા અનામત આપી દો બરોબર છે, પછી અમે અંદર લેડીઝ અંદર ફોડી લઈશું. ધીસ ઇઝ નોર્મલી વોટ આઈ લાઈક ટુ ટેલ. બીજી વાત કે જયારે તમે આપણે વાત કરો છો કે હસબન્ડો પહેલી બેન રબર સ્ટેમ્પ બની જાય અને હસબન્ડો ચલાવે છે, આ તમે ખાલી આ કેસમાં નહીં, તમે ઘણા કેસમાં તો નેતાઓના બાળકો નેતાઓ કરતા ચાય કરતા કેટલી ગરમ એવું સ્ટોરીઓ થતી હોય છે. એટલે આ બધું થવાનું જ છે, એ બધું અત્યારે પ્રોબ્લેમ નથી, કારણ કે અગર આપણે આ બધા પોઈન્ટ ઉપર અગર કરશું તો આપણને અનામત નહીં મળશે અને આપણે રહી જઈશું. અને ધ રીઝન અગેન હું રિપીટ કરું છું, અગેન જસ્ટ ટુ ગીવ યોર નોલેજ, કારણ કે આપણે જસ્ટ વાત કરવા માટે દર્શકોને ખોટો નોલેજ આપશું તો ખોટી વાત છે. 22% એસસી એસટી નું અનામત છે, એટલે અગર આપણે 50% માગશું તો ટોટલ 72% થઈ જશે, અને 72% થઈ જશે તો 27% જનરલમાં આવશે, એ જનરલ વાળા જોડે અન્યાય થશે. એટલા માટે વી આર યુઝિંગ ધ વર્ડ કે 33% એટલા માટે આખું થયું છે કે 33% થાય તો 55 પર આવીએ અને બાકી 45 જનરલ વાળાને ચાન્સ મળે, ના તો ઊંધું થઈ જશે, પછી જનરલ વાળા કે હવે અમને અનામત જોઈએ છે કે અમારી ખાલી 25% સીટ છે. કમિંગ બેક, સો ધીઝ આર લોજિકલ પોઈન્ટ, સો વી શુડ ટોક લોજિકલી. જસ્ટ આમ જ કહેવા માટે કે 50% જોઈને 80% જોઈએ, યુ કાન્ટ ગો અરાઉન્ડ લાઈક ધીસ, બીટ ધ બુશ અરાઉન્ડ લાઈક ધીસ. હવે કમિંગ બેક ટુ ધ અધર પોઈન્ટ કે જ્યારે બહેનોને અનામત કેમ આપણે માગી રહ્યા છીએ, અગેન ધ બેઝિક ફંડામેન્ટલ થિંગ કે બહેનોને અનામત એટલા માગી રહ્યા છે, કારણ કે હું ફરી એક બીજું એક્ઝામ્પલ આપીશ. પંચાયતમાં જ્યારે બહેનો આવી સરપંચ તરીકે, ત્યારે એ લોકોને પોતાની દુવિધા ખબર હતી કે ભાઈ અમારે પાણી લેવા 5 કિલોમીટર 10 કિલોમીટર 25 કિલોમીટર જવું પડે છે, એટલા માટે એ લોકોએ પછી ત્યાં કુવાઓ ને એ બધું જે પૈસા તો છે ગવર્મેન્ટ જ મળી પડે, જે મિસયુઝ થતા હતા એ વ્યવસ્થિત યુઝ થવામાં લાગ્યા. અને અત્યારે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વાત જ્યારે બહેનોની વાત કરી રહ્યા છીએ તો વી આર ઓલ, એક રીતે બહુ જ સારું છે કે આપણે ઇન્ડિયામાં જ વાત કરીએ તો બહેનોની લિટરસી લેવલ ધીરે ધીરે વધી રહી છે. તમે જુઓ તો બહેનો કયા કયા પોઝિશન પર છે, અને એટલા માટે ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ, ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ કે બહેનોને અનામત મળે. અમે ખાલી 15 વર્ષ માટે વાગીએ છીએ કે એવું નથી કે જીવન ભરો અમે તો, એટલે લો ઇઝ અ લો, પછી છોડી દેશો 15 વર્ષ પછી, ઓબ્વિયસલી એટલી વારમાં તો બહેનો સક્ષમ થઈ જશે. અને જે લોકો ને, બીજો વાત ઇટ્સ લાઈક ધેટ કે પુરુષોને એક જે બી વોટ એવર રીઝન્સ હોય એ લોકોને એક મિસકન્સેપ્શન હોય, જેમ ધીરે ધીરે મિસકન્સેપ્શન ખસતા જાય, તેમ પહેલા બહેનો જોબ પર નહોતી જતી, બહાર નહોતી જોતી, હવે ધીરે ધીરે જોબ થાય પુરુષો એક્સેપ્ટ કરવા લાગ્યું, એવું તો એ લોકોને તો ગમ્યું કે આ તો સારું છે, ઘરે ચલાવે છે ને જોબે કરે છે. રુઝાનજી આપ પણ બિઝનેસ કરો છો ને, અનામત નો લાભ લઈને થોડો બિઝનેસ કરો છો, જેની આખું માઇન્ડસેટ મને એ રીતે મોટી કરવા માંગી છે. એટલે તમને કહું છું કે મને અમારા ઘરમાં કોઈ દિવસ છોકરા અને છોકરીનું તફાવત કર્યું જ નતું, એઝ અ બિઝનેસમેન મને હંમેશા મોટી કરવા માંગી છે, એટલે અમને કહેવા માંગુ છું. બિલકુલ, અને ન થવું જોઈએ, મારી પાસે સમય ઓછો છે. સોનલબેન આખરી સવાલ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસની વાત કરીએ કે સુપ્રીમના ચીફ જસ્ટિસની વાત કરીએ, કોઈ મહિલા હોય એવું આપના ધ્યાનમાં ખરું?
અત્યારે તો ચીફમાં નથી ગયેલા, પણ એટ ધ મોમેન્ટ હું એવું કહીશ કે એ બધા છે, અભિલાષા કુમાર, ઇવન સોનિયાબેન ગોકાણી પણ છે, ઘણા બધા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સુધીના ચીફ જસ્ટિસ સુધી હજી પહોંચ્યા નથી. પણ ઘણી બહેનો છે, ઇવન જ્યુડિશિયરીની અંદર ઘણા બધા હાઈકોર્ટ ઇવન સેશનમાં દે આર ડુઇંગ વેરી વેલ, અને ત્યાં અનામતની કોઈ જરૂર નથી. બહુ જ એજ્યુકેશન છે ત્યાં, ખૂબ જ લિટરસી છે, અને જે ઇન્ટેલિજન્ટ છે એ લોકો ત્યાં જજ સુધી પહોંચે છે, અને ત્યાં આગળ કોઈ પોલિટિકલ કે પોલિટિક્સ ત્યાં આગળ ચાલતું નથી. અમારા જ્યુડિશિયરીમાં જજીસ લેવલમાં જે પોતે કેપેબલ છે ત્યાં આગળ એ સિસ્ટમ એટલી સારી રીતે વર્ક કરી રહી છે દિલીપભાઈ, કે ત્યાં આગળ કોઈ જ પ્રોબ્લેમ નથી. અને ખૂબ જ મહિલાઓ ત્યાં આગળ, ઇવન એડવોકસીમાં પણ જુઓ તો એટલી બધી મહિલાઓ છે કે વાત ના પૂછો. ઇવન ફેમિલી કોર્ટથી લઈને ક્રિમિનલ લોયર્સથી લઈને ઇવન મેટ્રો કોર્ટ કે મિર્ઝાપુર કોર્ટ્સમાં બહેનોનો એટલો જ મોટો ફાળો છે. મેટ્રો સૌથી મોટામાં મોટું બાર કહેવાય છે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર, અને એની અંદર પણ મહિલાઓનો ફાળો ખૂબ જ છે, સૌથી વધારે મેમ્બર્સ છે. કદાચ મહિલાઓને જે હોદ્દા જોઈએ મળતા નથી. આ બેન તો સારું વિચારે બોલે છે, મહિલાઓને અનામત મળે કે ન મળે, પરંતુ સમયની મારી પાસે અનામત છે, મારી પાસે સમય ઓછો છે. પણ બંને જે ઉપસ્થિત રહ્યા આ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે ક્યાંક વાત છે કે દેશ ચલાવી શકે એટલી સક્ષમ મહિલાઓ છે, ક્યાંક એમનામાં આવડત છે, ન્યાય પણ અપાવી શકે તેવી આવડત છે, પણ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે. અને રાઈટ ટાઈમ છે મહિલાઓને અનામત આપવાનો. સરકારે અને તંત્રએ ક્યાંક જાગવું જોઈએ, સમાજે ક્યાંક જાગવું જોઈએ, અને મહિલાઓને અનામત આ ભીખ નથી, એમનો હક છે. અને એ રીતે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓને ખરેખર જો અનામત આપવામાં આવે તો ચોક્કસ દેશ પ્રગતિ કરે, અને આશા રાખી શકીએ કે અચ્છે દિન આયેંગે જો આપવામાં આવે તો. આ ચર્ચાને સમાપન કરીએ છીએ આ ચોપાટ કાર્યક્રમમાં. આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય વસ્તુની મુદ્દાને લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.